વલમજી ઉંબલ, વાઇસ ચેરમેન અમૂલ ફેડરેશન ગુજરાત. તાજેતરમાં 23 જુલાઈના સમગ્ર અમૂલનો બોર્ડ, ગુજરાત સરકાર, ભારતીય જનતા પક્ષ અને સેન્ટ્રલ ગવર્મેન્ટની મદદથી હું બિનહરીફ વાઇસ ચેરમેન પદ મને મળ્યું. ત્યારબાદ તારીખ 18/9ના પ્રથમ ચાર્જ મેં લીધું અને પ્રથમ મિટિંગમાં કચ્છ અને સૌરાષ્ટ્ર માટે કંઈક કરવું જોઈએ. આમ તો સમગ્ર ગુજરાતનો વાઇસ ચેરમેન છું, પરંતુ કચ્છ અને સૌરાષ્ટ્રને પ્રથમ વખત જ ઇતિહાસમાં વાઇસ ચેરમેન પદ મળ્યું અને એમાં સરહદ ડેરી જેવી નાની ડેરી અને કચ્છ જેવો નાના જિલ્લાને પણ વાઇસ ચેરમેન પદ મળ્યું. એના માટે કચ્છ અને સૌરાષ્ટ્રની તમામ પ્રજા વતી માનનીય મોદી સાહેબ અને ભારતીય જનતા પક્ષનો હું આભાર માનું છું. તાજેતરમાં 18 તારીખની મિટિંગમાં કચ્છ અને સૌરાષ્ટ્રને એક મોટો પ્લાન્ટ મળે તે માટે રાજકોટ ખાતે 70 એકર જમીન સરકારશ્રી પાસે માંગી છે અને એમાં ગાંધીનગરની જેમ જ એક મોટો સબ ડિવિઝનલ પ્લાન્ટ બનાવવાનો અને લગભગ 200 જેવી પ્રોડક્ટ બનશે, જેના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રની ડેરીઓને દૂધની ગુણવત્તા જઈ રહેશે અને ટ્રાન્સપોર્ટિંગ ખર્ચ પણ બચશે, જેના કારણે દૂધ ઉત્પાદકોને મોટો ફાયદો થશે. સાથે સાથે કચ્છમાં પણ ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ નાખવાનું અમૂલના પ્રયાસોથી અમે લોકોએ વિચાર્યું છે. 2 વર્ષ પહેલા પણ પ્રોજેક્ટ બનાવ્યો હતો, પરંતુ તાજેતરમાં 18 તારીખની મિટિંગમાં અને અધિકારીઓ સાથેની ચર્ચામાં અંજાર ખાતે સરહદ ડેરી મારફત ખારેક, દાડમ અને આંબા માટેનો એક પ્રોસેસિંગ પ્લાન્ટ નાખવો અને એમાં જ્યુસ, પલ્પ એને આનુષાંગિક તમામ વસ્તુઓ બનાવે, જેના કારણે દૂધની જેમ ફૂડ અને પ્રોસેસિંગની સાથે સાથે ખેડૂતોને પૂરતા ભાવ મળે અને માનનીય મોદી સાહેબનું સપનું છે તે પ્રમાણે દૂધ ઉત્પાદકો અને ખેડૂતોની ડબલ આવક થાય તેના માટેના પ્રયાસો આ પ્લાન્ટ દ્વારા સરહદ ડેરી નજીકના સમયમાં કરશે.